બાળકો અંગ્રેજી ધોરણ ચાર આજે એક્ટિવિટી ફાઈવ તો આપણે કાલે જે એકથી ચાર એક્ટિવિટી કરી કરીને બાળકો હવે આજે આવ્યું એક્ટિવિટી ફાઈવ એમાં જુદા જુદા રંગના અહીંયા વસ્તુઓ થિંગ્સ અરાઉન્ડ અસ આપણી આસપાસની બધી વસ્તુઓ મૂકી છે અને એના જુદા જુદા રંગ છે કોઈ સરખા રંગની છે કોઈ જુદા રંગની છે કોઈ સફેદ રંગની વ્હાઇટ રંગની છે બરાબર તો આપણે શોધીને એને જે તે રંગના પેન વડે એને લીટા દોરીને એને જણાવવાનું છે દર્શાવવાનું છે બરાબર તો જે રંગનું છે એ એ સ્કેચ પેન લેવાની અને એને દર્શાવવાની વ્હાઈટ સિવાય બરાબર વ્હાઈટ રંગ દેખાય નહીં એટલે વ્હાઈટને આપણે દર્શાવીશું નહીં પણ ખાનામાં રંગ લખીશું બરાબર તો આપણે આ દર્શાવવાનું અને રંગ લખવાના છે બરાબર ને તો ગ્રીન યલો બ્લૂ રેડ વ્હાઈટ બ્લેક અને પિંક આટલા રંગની વસ્તુઓ આપણી સામે અહીંયા દેખાઈ રહી છે બરાબર ને તો લીવ પછી શું છે લેમન મેંગો પેરોટ પેન્સિલ કાર શૂઝ બેગ ડ્રેસ બનાના સન સ્કાય સોક્સ મેટ બોક્સ લોટસ આ બધી વસ્તુઓ આપણી સામે દેખાઈ રહી છે બરાબર ને બાળકો તો આ બધાના કલર અલગ અલગ છે તો તમારે સ્પેલિંગ પણ યાદ કરવાના અને જોડવાનું અને એના કલર કયા છે સ્પેલિંગ યાદ કરવાના બરાબર ને તો આપણી સામે ગ્રીન કલરનું શું છે જુઓ તો લીવ્સ એટલે પાંદડા પછી લેમન પછી પેરટ હે ને મેંગોનું પાન પણ છે હે ને એ લીવ્સ કહેવાય શું કહેવાય લીવ્સ અથવા લીફ પછી યલ્લો કલરનો સન બનાના અને મેંગો આવશે બ્લુ કલર તો સ્કાય શર્ટ અને બોક્સ યલ્લો બનાના સન અને મેંગો રેડમાં પેન્સિલ બલૂન બે જ વસ્તુ છે બરાબર ના ક્લિપ પણ રિબન પણ છે સૌથી નીચે બરાબર પછી કાર અને બેગ શું છે મેટ એ બ્લેક કલરનો છે પિંક કલરમાં શૂઝ અને ફ્રોક બરાબર અને વ્હાઈટ કલરના સોક્સ કેપ અને હાફ પેન્ટ બરાબર એ આપેલું છે તો આ પ્રમાણે તમારે જોડવાનું અને કલર્સ પણ લખીને યાદ કરવાના છે આ કયું પેજ છે જે નંબરનું કયું છે જે ફોર જોકર જે ફોર જોકર તો આ લાઈન પણ તમારે ભરી દેવાની જોકર જે લખીને હે ને તમને જે પણ આવડી જાય બરાબર ના આવડતો હોય તો ઓકે હવે એક્ટિવિટી સિક્સ સિક્સમાં બધા આકારો આપ્યા છે જુઓ હે ને અને આકારોનું કાવ્ય છે એક્ટિવિટી સિક્સ તો ગીત વારંવાર ગાવાનું છે તો તમને આકારોના શેપના નામ યાદ થઈ જાય કલર્સના પણ નામ યાદ થઈ જાય પહેલું ટ્રાયંગલ છે સ્ક્વેર છે રેક્ટેંગલ છે અને પછી કે સર્કલ છે બ્લુ રેડ યલો અને બ્લેક આટલા કલરના તમારી સામે દેખાઈ રહ્યા છે બરાબર ને બાળકો તો આ પ્રમાણે તમારે કાવ્ય પણ ગાવાનું રહેશે તો તમારા આકારો પણ યાદ થઈ જશે બરાબર તો ગાશો ને બાળકો હમ ટ્રાયંગલ હેઝ થ્રી સાઇડ્સ થ્રી સાઇડ્સ થ્રી સાઇડ્સ અ ટ્રાયંગલ હેઝ થ્રી સાઈડ્સ કાઉન્ટ વન ટુ થ્રી A square has four sides, four sides, four sides, a square has four sides, they are all the same. A rectangle has four sides, four sides, four sides. A rectangle has four sides, too short and too long. A circle goes round and round, round and round, round and round. આ સર્કલ રોઝ રાઉન્ડ રાઉન નો બિગિનિંગ નો એન્ડ બરાબર બાળકો તો આ પ્રમાણે આ સર્કલને પણ શરૂઆત થાય તો બિગિનિંગ તો નો એન્ડ શરૂઆતથી કોઈ પણ એન્ડ હોય નહીં એવું જ જણાય છે ટ્રાયંગલ એટલે ત્રિકોણ એને ત્રણ સાઈડ હોય કેટલી સાઈડ હોય ત્રણ સાઈડ હોય બરાબર તો કાઉન્ટ વન ટુ થ્રી તો એક બે ને ત્રણ સાઈડ છે બરાબર અ સ્ક્વેર હેઝ ફોર સાઇડ સ્ક્વેર એટલે કે ચોરસ એને ચાર ખૂણા હોય કેટલી સાઈડ હોય ચાર તો ચાર ખૂણામાં ધે આર ઓલ ધ સેમ ચારે ખૂણા કેટલા કેવા હોય સરખા બરાબર અ રેક્ટેંગલ એટલે લંબ ચોરસ રેક્ટેંગલ એટલે લંબ ચોરસ કેટલી સાઇડ હોય એની પણ ફોર ચાર સાઈડ હેઝ ફોર સાઈડ ટુ શોર્ટ એન્ડ ટુ લોંગ ચોરસમાં સરખી હોય પણ રેક્ટેંગલ એટલે કે લંબ ચોરસમાં બે મોટી અને બે નાની સાઈડ હોય એવી જ રીતે સર્કલમાં જો ગોળ સર્કલ આખું હોય આપણી પૃથ્વી પણ ગોળ હોય બરાબર ને બિગિનિંગ ટુ નો એન્ડ શરૂઆતથી એનો એન્ડ હોતો નથી શરૂઆત આખું ગોલ હોય સર્કલ કેવું હોય ગોલ તો આ પ્રમાણે તમારે કાવ્ય યાદ કરજો હમ અને આકાર યાદ કરજો કહું છે કે મૂળાક્ષર કહો છે આપણો કે કે ફોર કાય ઓકે થેન્ક યુ બાળકો